ભારત સરકાર દ્વારા જારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યારથી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોનું આંદોલન ને કચરી ન શકે એટલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલ ખેડૂતો ઉપર લખીમપુર ઉપર ઉત્તર પ્રદેશમાં ખાતે ગાડી ફેરવી અડફેટ લઈ 8 ખેડૂતોને મોતને ઘાટ ઉતારી શહીદ કર્યા છે તેથી સરકાર દ્વારા આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાના પુત્ર સાથે કાયદેસરની કાર્યવાહી ન કરતા સુપ્રીમ કોર્ટે આદેશ ટિપ્પણી કરતા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજીનામું ન આપતા સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ અનુસાર તારીખ 18-10-2021ના રોજ રેલ રોકો આંદોલન કરવાનો આદેશ હોય રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા દ્વારા ધાનેરા ખાતે રેલવે સ્ટેશન ઉપર જઈ રેલવે રોકવા જતા રેલવે પોલીસ દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઈ તરફ જિલ્લા પ્રમુખ વી કે કાગ જિલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા જિલ્લા મંત્રી ઉદયસિંહ વાઘેલા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાઘડા તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી તાલુકા ઉપપ્રમુખ દીપાભાઈ રબારી વગેરે સાથે મળી રેલવે રોકવા જતા ધરપકડ કરવામાં આવી છે વધુમાં પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઈ તરફ જણાવે છે કે અમારીથી સરકાર ડરે છે તેથી પોલીસને આગળ કરી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા દેતી નથી અમો ખેડૂતના આગેવાનોના વારંવાર અટકાયત કરી રહી છે પરંતુ અમો સરકાર અને પોલીસથી ડરવાના નથી ડબલ તાકાતથી ખેડૂતો માટે કામ કરતા રહીશું અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના કામ કરતા રહીશું આંદોલન કરવામાં હતું એ આંદોલન કરવા જતાં બહોળી સંખ્યાની અંદર રેલવે પોલીસ અને ધાનેરા પોલીસે અમને કાર્યક્રમ ન દેવા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના સંયુક્ત કિસાન મોરચાના આદેશથી આખા ગુજરાતના ખેડૂતોથી એ ડરે છે પોલીસ સરકાર તંત્ર જ્યારે ડરતું હોય ત્યારે એ લોકો પોલીસ તંત્રને આગળ કરી ખેડૂત આગેવાનોને એ કાર્યક્રમ ન થવા માટે એ લોકોએ અમને બળપૂર્વક રિટેન કરી અને પોલીસ સ્ટેશનની અંદર નજરકેદ કરવામાં આવે છે સરકારને ખરેખર સમજવું જોઈએ કે આવી રીતે રોકીને એ કેટલો સમય બચાવી શકશે એક વર્ષ થતાં આંદોલનની સમાપ્ત થયો નથી પણ સરકારને વિચારી એના માટે કંઈક ને કંઈક પગલાં કરી અને ખેડૂતો સાથે એ સમાધાન કરે એવી માગણી કરીએ છીએ પ્રધાન દેશમાં જ્યારે ખેડૂતો ઉપર જ અત્યાચાર થતો હોય આજે દિલ્હીની અંદર 10 મહિના વીતવા છતાં ખેડૂતો આંદોલન ઉપર હજુ બેઠા છે અને ઉત્તર પ્રદેશની અંદર ખેડૂતો શાંતિપૂર્ણ જ્યારે આંદોલન કરી રહ્યા હોય અને ગૃહમંત્રીનો કપુત્ર જ્યારે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારે અને ગાડી દ્વારા ખેડૂતોને શહીદ કરે એના ભાગરૂપે આજે અહીંયા રેલ રોકો આંદોલન સંયુક્ત કિસાન મોરચા દ્વારા હાલવામાં આવ્યું હતું પરંતુ આ સરકાર સરમુખત્યારશાહી સરકાર ખેડૂતોને જનતાથી બિયાઈ અને પોલીસને આગળ ધરે છે અને સત્તાનો પાવર સત્તાનો ઉપયોગ દુરુપયોગ કરીને જ્યારે ખેડૂત આગેવાનોને કાર્યક્રમ ન કરવા દેવામાં માટે એમની અટકાયત કરવામાં આવે છે પણ સરકારને ખબર નથી કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અંગ્રેજો પણ આ દેશ છોડીને ભાગ્યા છે તો તમારી તો શું ઓકાત છે આવનારો સમય આપને કહેશે નહીતર હજી સરકાર જોડે સુધરવાનો મોકો છે કાળુભાઈ તરફ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ 3 કૃષિ કાનૂન જ્યારથી પસાર કર્યા છે ત્યારથી આખા દેશમાં ખેડૂતો બાકોશ છે અને ખેડૂતો છેલ્લા 1 વર્ષથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે અને લખીમપુર ખાતે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા ત્યારે કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રીના પુત્ર એને પુત્ર ન કહેવાય પણ કપુત્ર દ્વારા ખેડૂતો ઉપર ગાડી નોખીને 8 ખેડૂતોને શહીદ કર્યા છે તેમજ કેટલાય ખેડૂતોને ઘાયલ કર્યા છે તેના ભાગરૂપે રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલ રોકો આંદોલન કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદ્દેદારો દ્વારા આજે ધાનેરા મુકામે રેલ રોકવા માટે અમે જતા હતા તેવા સમયે રેલવે પોલીસ અને ધાનેરા પોલીસ દ્વારા અમારી અટકાયત કરી છે સરકાર આમાંથી ડરી રહી છે એટલે પોલીસને આગળ કરી અને બળઉપયોગ કરી અમને આજે અહીંયા ધાનેરા પોલીસે નજર બંધ કરવામાં આવ્યા છે વીકે કાક જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા પૂરણસિંહ ચૌહાણનો રિપોર્ટ ધાનેરા